હરિઓમ, કેમ છો વિદ્યાર્થી વિદ્યાર્થીઓ? મજામાં છો ને? ધોરણ બે વિષય છે હવે આજે આપણે જે શીખવા જઈ રહ્યા છીએ ને બેટા, એ બાલાક્ષર છે. તમને લોકોને એમ થાય કે બાલાક્ષર તો ગુજરાતીમાં બોલે, તમે તો અંગ્રેજીનો પીરિયડ લે છે, પણ અંગ્રેજીમાં ગુજરાતી બાલાક્ષરનું અંગ્રેજી કરતા શીખવું તો જ આપણને કોઈ પણ નામ, શહેરનું નામ, વ્યક્તિનું નામ, દેશનું નામ, કોઈ જગ્યાના નામો અંગ્રેજી સ્પેલિંગ બનાવવું હોય તો આપણે બનાવી શકીએ. તો આજે હવે આપણે ચાલુ કરવાનું છે બાલાક્ષર. એક્સ્ટ્રા વસ્તુ છે આખી, આ આપણા કોઈ પાઠ્યપુસ્તકમાં પણ નથી કે નથી પ્રેગ્નન્ટ. આ આપણા મેમ છે કે તમને લોકો સારી રીતે ઇંગ્લિશ વાંચન કરી શકો એના માટે વિચારવાની અંદર આ બાલાક્ષરનો અભ્યાસ કરવાનું કહ્યું છે. એટલે તમે આ વિડીયો વાંચો છો, ધ્યાન રાખજો અને વ્યવસ્થિત સમજી લેશો પછી તમને કરશે અંગ્રેજીની કાઢવાની. ફોર્થ લાઈનમાં જ અંગ્રેજી વિષય લખવાનો, પેન્સિલ અને રબર કાઢો અને નવા પેજ ઉપર ફક્ત ટોપિકનું નામ લખો અને સૂચના મળે જાય પછી નોટ વચ્ચે પેન્સિલ અને રબર મૂકી દો અને ફક્ત મારી સામે એટલે કે બોર્ડ પર ગુજરાતી બાલાક્ષરી અંગ્રેજીમાં જે આપણે જે બાળકને શીખવા જઈ રહ્યા છીએ એ અણી માત્રાનું છે. કોઈ પણ ગુજરાતી મૂળાક્ષરમાં અણી માત્રા ઉમેરા ત્યારે કહો, હંમેશા આ કને થોડો ક કહેવાય, એની અંદર આ અણી માત્રા ઉમેરી એટલે કે સરવાળો, આ સ્વર છે ગુજરાતીમાં અ લખ્યો, આ થોડા કની અંદર આ અણી માત્રા ઉમેરી એ આખો થયો ક. બરાબર. હવે આ અંગ્રેજી કહી દઉં, થોડા કનો થશે ફક્ત કે અનો થશે એ, એટલે આ આખા કનો થશે કે એ. બરાબર. વાંકી બાલાક્ષરી આ પ્રમાણે નહીં શીખવાડું, તમને સમજણ પાડીશ. ખોડા કનો થયો કે વત્તા અનો થયો એ, બરાબર કનો થયો કે એ. એવી રીતે ખ આવશે, ઘ આવશે, ઘ આવશે, જેનું જે થતું હશે એ હું તમને કહેતી જઈશ અને પાછળ અની માત્રાનું તો એ લાગશે એ પણ તમને સમજાવી જઈશ. બરાબર. તમારી પાસે ચાર મિનિટવાળી માટે તૈયાર છે, તૈયાર હું તમને ફોર લાઈન દોરી અને લખાવું છું. ખાસ નોંધ બીજી એ છે કે જ્યારે આપણે બાલાક્ષરી લખીએ છીએ ત્યારે પહેલો આલ્ફાબેટ કેપિટલ જ લખાય. બરાબર. ચલો હું લીટી દોરી દઉં પછી તમને આગળ સમજાવું.
પણ તૈયાર થઈ ગઈ તમારી જેવી સરસ. ચાલો તો એ લખવાની સંખ્યા લખું છું. અની માત્રાનું એ થાય એ ખબર પડી ગઈ કરો કમ્પ્લીટ. ચાલો બોર્ડ પર ધ્યાન. આ કોનો થાય નહીં કે અને કોનો થાય એ એટલે કોનો થયો કે એ ખનો શું થાય કે એચ અને કોની માત્રા લાગે એનું શું થાય એ એટલે ખનો થયો કે એચ એ. ઘનો થાય જી અને અનો થાય એ. ઘનો થયો જી એ. હવે ખાસ મેં જે તમને આપણે સૂચના આપી કે બી બારાક્ષરી લખવાની હોય ત્યારે આ પહેલો આલ્ફાબેટ કેપિટલ જ હોવો જોઈએ બરાબર. બાકીના આલ્ફાબેટ સ્મોલ. હવે મોટો ઘોડો આ ઘોડો થશે જી એચ અનો થશે એ. ઘોડો થાય જી એચ એ. ચલો ચલો શું થશે બરાબર.
જીભથી બોલાય
આપણે ઘ અને ઘ લખવાનો ઉપયોગ કરીએ છીએ. આને કહેવાય ઘ, આને ધ. આ ધ્યાન રાખજો. એ ભાઈ ચલો ધ, ધનો શું થાય? બી એચ અને અની માત્રા ઉમેરાય એટલે શું થઈ જશે? ધનો શું થશે? બી એચ એ. તમારે મારા જેવા આલ્ફાબેટ કાઢવાના છે, સતત અક્ષર કાઢવાના છે, લખાણ કમ્પ્લીટ પરફેક્ટ હોવું જોઈએ. એ તો ટી એ થ ટી એચ એ શું આવશે? દ બી એ પછી ધ તો બી એચ એ. પછી લખીશું આપણે ન. ચલો નું શું થશે? અંગ્રેજી ગુજરાતી વાક્યાંશની અંગ્રેજીમાં લખતા આવડી ગઈ ને, આગળથી આપણે કથી ન સુધી શીખી. ચલો હવે હું બીજું થોડુંક શીખવાડું ને આમાં નામ એટલે ખ્યાલ છે. જો આ તો ગુજરાતી વાક્યાંશની અંગ્રેજી બરાબર, પણ હવે અંગ્રેજી વારાક્ષરી ગુજરાતી આ લખવાનું છે. તું કેવી રીતે જો હવે આ પછી તે સ્ટાઇલમાં લખાઈશ. હા, આમાં ફોર લાઈન નહીં. T A T T
No. C double H A. Chop. C H A. Chop. Coba ini jadi nomor ini. તો આ તાસ અહીંયા પૂર્ણ કરું છું વિદ્યાર્થી મિત્રો. હરિઓમ.